નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિકે બામણિયા અને હું છું વિજય કે તમારો ઇંગ્લિશ ટીચર વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ ની જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર ફાઇનલી આપણે પહોંચી ગયા છે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન એના વિશેનો ઘણો બધો ટેક્સ્ચ્યુઅલ ટ્રુ ફોલ્સ શોર્ટ નોટ્સ આ બધી વસ્તુ આપણે જોવાના છે આ પાર્ટની અંદર પણ એ પહેલા આપણી ચેનલ નું એક સ્લોગન છે ભાઈ તમે ખાલી ઘરે જોયા ના કરશો ઊભા થાવ ને જોડે બોલો બોલો ભાઈ શું બોલવાનું અપકી બાર 99 પાર્ટ

એને તમે યુનિટ ભણ્યા હશો તો ભગવાન છે એની ડ્યુટીઝ ઉપર કામ ભાઈ કોઈ પણ બાબતમાં કોઈ પણ સિચ્યુએશનમાં કોઈ પણ સંજોગોમાં એની ડ્યુટીઝ છે ને પરફેક્ટ નિભાવ્યો અને માતા જેવી ડ્યુટીઝ કોઈ નિભાવી શકે બિસાઇડ થિંકિંગ અ મધર હેઝ અ એબિલિટી એનામાં બીજી કઈ એબિલિટી છે તો એનામાં એબિલિટી છે કે આર્ગ્યુ એન્ડ કોમ્પ્રમાઇઝ ની જે છે ને એ એનામાં એબિલિટી રહેલી આ છે ને મતલબ 90s થી લઈને 2000 ની વચ્ચેની માતાઓ પર લખાયેલી છે અત્યારની માતા પર કદાચ ભગવાન લખે તો કઈક નવું આવે બરાબર આ તો ખાલી મારું એવું માનવું છે ચલો ધ લોર્ડ પ્લાન ટુ ગિવ અ સિક્સ પેરસ ઓફ હેન્ડ્સ સો ધેટ સી કેન હા મતલબ કે છ હાથ ની જોડ આપવાની એનાથી એ શું કરી શકે તો કે લુક આફ્ટર ફેમિલી તો કે ડુ ધ હોમવર્ક તો કે નહીં રેમ હર ફેમિલી વિથ ધ લિમિટેડ રિસોર્સ નહીં શું કરી શકે એફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી ઓકે ધ એન્જલ વોઝ અ વેરી મચ ઈગર ટુ નો હા એન્જલ હતા એમને શું હતું આમ આતુરતાથી શેની રાહ જોઈ રહ્યા હતા તો કે વોટ ધ લોર્ડ વોઝ ડુઈંગ નહીં વાય ધ ક્રિએશન વોઝ સ્ટીલ ઇમ્પરફેક્ટ

જે છે કોઈ પણ બીમારી હશે આસાનીથી જશે તો આ આવશે સાહેબ ટ્રુ ટ્રુ ઓકે આસાની ત્યારે એ પોતાના સિક્સ ડે ઓવરટાઈમ હતા માતાનું સર્જન કરી રહ્યા હતા ત્યારે ઓવર કર્યા હતા અને સિક્સ ડે હતો છઠ્ઠો દિવસ હતો તો આ આવશે ટ્રુ ટ્રુ ઓકે ધ ટીયર વોઝ અ યસ તમને ખબર છે લાસ્ટ એક પેરેગ્રાફમાં આવે છે અચાનક જ આંસુ આંસુ નીકળે છે 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 અને ત્યારે ભગવાન બોલે ઇઝ અ મિરેકલ એ ભગવાન મુકાય નતા છતાંય આપમેળે નીકળ્યા હતા એટલે આમાં આવશે ટ્રુ ટ્રુ ઓકે ધ ઓકેટ ધ મોડેલ ઓફ અ મધર વોઝ ટફ

ઘણી બધી વસ્તુની જરૂર પડે પણ એ આજની માતાને બરોબર છે પહેલાની માતાને આટલી બધી જરૂર નથી એક ઉદાહરણ આપ્યું છે કે કદાચ અડધો કિલો કેબેજ હોય ને એના ઘરે તો એ છ ફેમિલી મેમ્બરને આરામથી જમાડી શકે એવી તાકાત માતામાં રહેલી છે એટલે આ આવશે ફોલ્સ અમારે ત્યાં એક જણને ખાલી ઓવન ના લાઈ આપ્યું તો નાઈ ગઈ ગેર છૂટા છેડા ઉંધી વાત આવી ગઈ બોલો એટલે જ કહું છું આજની માતાઓ માટે નથી એટલે આવું થાય હા મધર્સ હેવ અ સેલ્ફ ક્યુરિંગ પાવર હા માતાઓ પાસે સેલ્ફ ક્યુરિંગ પાવર છે તો હા અકોર્ડિંગ ટુ યુનિટ્સ આપણે કહી શકીએ ઇટ્સ ટ્રુ ટ્રુ ઓકે ચલો અ રાઈટ અ શોર્ટ નોટ યુઝિંગ અ પોઈન્ટ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ તમને પૂછાય છે શોર્ટ નોટ્સ પોઈન્ટ્સ આપેલા હશે થોડુંક એલોબરેટ તમારે એને ક્વોલિટી ફાઉન્ડ ઇન પડશે બે પ્રકારની આમાં ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ છે એમાં સૌથી પહેલા ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર કે ભાઈ તમે યુનિટ ભણ્યા છો માતામાં રહેલી કે એવી બધી ખાસિયતો છે એ ભગવાને કીધી હતી એ દરેક પ્રકારની વસ્તુ તમે અહીંયા પેલા પોઈન્ટ જોઈ શકો છો પોઈન્ટના આધારે આખી નોટ લખવાની હોય છે પણ ધ્યાન શું રાખવાનું છે શોર્ટ નોટમાં મુદ્દા પાડવાના નથી પેરેગ્રાફમાં લખવાની રહેશે તો સૌથી પહેલા આપણે વન બાય વન જોઈએ સાવ ઈઝી છે કે ધ મધર હેઝ મેની ક્વોલિટીઝ ભાઈ માતામાં ઘણી બધી ક્વોલિટીઝ છે શી કેન હિલ હર સેલ્ફ પોતાની જાતને પોતે સાજી કરી શકે છે વેન શી ઇઝ સિક જ્યારે તે બીમાર હોય છે શી કેન ફીડ ફેમિલી ઓફ સિક્સ ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ મેં હમણાં જ કીધું કે ખાલી અડધો કિલો કેબેજ હોય એમની પાસે તો પણ એ છ ફેમિલી મેમ્બર હોય એનામાં ઘરે તો એમને એ આસાનીથી જમાડી શકે છે એના પછી શી કેન ઓલ્સો મેનેજ અ નાઇન યર ઓલ્ડ ગેટિંગ ઇરિટેટેડ મતલબ શું કે છે દરેક પ્રકારની વસ્તુઓ બાળકને જમાડવું બાળકને નવડાવવું બાળકને સુવડાવવું તમામ અને વિધાઉટ ઇરિટેડ ખીજાયા વગર આ તો જો કેવો છે સાનો જ નો ખબર જ નથી પડતી કેના ઉપર ગયો આવું આજની માતાઓ કરે છે

જે તમે અમુક વાત કીધી હતી શું તો કે હર ઓલ શુડ બી મુવેબલ એન્ડ રિપ્લેસેબલ ભગવાન એવું કીધું હતું કે માતાના દરેક પાર્ટ્સ છે મુવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ શી હેઝ અ લેપ તેને એક એવો ખોળો હોવો જોઈએ ખોળો એટલે આપણે પલોઠી વાળીને બેસેલો ખોડો દેટ ડિસઅપેર વેન સી સ્ટેન્ડ જ્યારે ઉભા થાય છે ત્યારે એ ડિસઅપિયર થઈ જાય છે સી હેઝ અ સ્કિલ ટુ ક્યોર એવરીથિંગ એનામાં એવી સ્કિલ છે કે દરેક વસ્તુ સાજુ કરી શકે છે શી કેન મેનેજ ઓન એની ફૂડ અવેલેબલ મતલબ ઘરે ગમે એ ફૂડ હોય પણ એના ફેમિલીને એ મેનેજ કરી શકે છે શી શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈઝ એન્ડ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ આવો ભગવાન બહુ બધું વિચાર્યું હતું ઓકે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ચાલો વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી શા માટે ભગવાન ભાઈ ખૂબ જ બીજી હતા તમે પેરેગ્રાફને મસ્ત મજાની રીતે વાંચો તો તમને આન્સર મળી જશે અહીંયા તો કે ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ ધ દે સોરી અહીંયા આવશે હી વોઝ ક્રિએટિંગ અ ક્રીચર એન્ડ વોઝ ઇન ધ સિક્સ ડે ઓફ ઓવર ટાઈમ મતલબ કે એ બહુ સ્ટાન્ડર્ડ લેવલનું છે એ શું કહેવાય મોડલ બનાવી રહ્યા હતા માતાનું એટલે એના માટે એ બહુ સમય લઈ રહ્યા હતા ધ એન્જલ કમેન્ટેડ કમાન્ડેડ ડેડ

મતલબ કે જેને જ્યાં જેવી રીતે એનો ઉપયોગ કરવો હોય એ કરી શકે છે ઓલ ઓવર ગુજરાતના બધા ટીચર પણ પેરેન્ટ્સ પણ અને બાળકો પણ બરાબર છે તો વોટ ધ થર્ડ ઓફ આઈસ ડુ મતલબ એમાં ત્રણે ત્રણ પેરનો જીક્રો કરેલો છે તો એમાં તમારે ત્રીજી પેર શું કરી શકે ધ થર્ડ પેર ઓફ આઈસ વિલ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધઉટ ઓપનિંગ ડેમ મતલબ કે બાળકમાં પોતામાં રહેલા જે સિક્રેટ છે ને એ માતા નો કહો તો એ ખબર પડી દે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ફોર ધ લો

મધર વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ મેં તમને કીધું ત્રણે ત્રણ પેર નું આમાં કીધેલું છે તો ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ વિલ સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ધ ડોર્સ ઓકે વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રિસેટ મતલબ રેસ્ટ શા માટે એન્જલે કીધું તું કે હવે રેસ્ટ કરો ભગવાન આટલું બધું તમે શા માટે ઓવરટાઈમ કરી રહ્યા છો પણ ભગવાનને ના પાડી શું કામ ધ લોર્ડ રિફ્યુઝ ધ રેસ્ટ બીકોઝ

એના શોર્ટ નોટ્સ જોઈ એના ક્વેશ્ચન્સ આન્સર જોયા આ બધી જ વસ્તુઓ તમને યુઝફુલ થશે તમારી આવનારી પરીક્ષામાં કોઈ પણ પરીક્ષા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો પણ આ જે નોલેજ છે એને ફક્ત તમારા સુધી એને સીમિત ના રાખો તમે તમારા મિત્રોને શેર કરો હે ને શેર કે આપણે યુથ લખેલું છે એટલા માટે ને ઈવન નવા સ્ટુડન્ટને ભી તમારે પહોંચાડવું પડશે કેમ કે દિવાળી પ્રયુત માર્કેટિંગ પર ખર્જો નથી કરતો પૈસા જ નહીં તો કઈથી ખર્જો કરે તમારે જ કરવું પડશે કેમ કે અમે તો આ બધું તમને ફ્રીમાં આપીએ છીએ આવી જ રીતે જીવન જીવવું છે કે નામ ગાડી તો તમારે જ શેર કરવું પડશે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તમારા જેવા વિદ્યાર્થીઓના સપોર્ટ થી જ આ રિયલ વાળા ચૌદ લાખ સબસ્ક્રાઈબર નીચે તમને જોવા પ્રમોશન કરીને થયેલા નથી બરાબર રિયલ છે આ બધું એક્ટિવ થાય વાવાઝોડા વખત તો આપણે મળીશું નવા લેક્ચરમાં ફરીથી લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો ત્યાં સુધી આવજો આવજો